સમાચાર મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરી નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની કરી નિમણૂક. આઈએસઆઈએસ મોડેલનો ખુલાસો, મોટા આતંકી હુમલાનું હતું ષડયંત્ર. ઓનલાઈન શોપિંગ પર નહીં મળે કેશબેક અને ડિસ્કાઉન્ટ. જીવન તીર્થ ફાઉન્ડેશન દ્વારા ક્રિસમસની કરાઈ અનોખી રીતે ઉજવણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં કરી ચૂંટણી પ્રભારીની નિમણૂક. ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ચંદીગઢ સહિત 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી છે. 80 સીટોવાળા ઉત્તર પ્રદેશમાં 3 પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સ્વતંત્ર દેવસિંહ અને સતીશ ઉપાધ્યાય, રાજસ્થાનમાં પ્રકાશ જાવડેકર અને સુધાંશુ ત્રિવેદી અને છત્તીસગઢમાં ડોક્ટર અનિલ જૈનને ચૂંટણી અંગેની કમાન સોંપાઈ છે. ત્રણેય રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી તો ગુજરાતમાં ફરી ઓમપ્રકાશ માથુરને જવાબદારી સોંપવામાં આવી છે. આઈએસઆઈએસ મોડ્યુલનો ખુલાસો, મોટા આતંકી હુમલાનું હતું ષડયંત્ર. એનઆઈએ જુદી જુદી જગ્યાએ દરોડા પાડી એક આઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએ આ મામલે 10 લોકોની ધરપકડ પણ કરી છે. એનઆઈએનો દાવો છે કે આરોપી એક મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા. એનઆઈએનું કહેવું છે કે તેમની પાસેથી 100 મોબાઈલ ફોન અને ઘણા સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. આ સાથે જ તેમની પાસેથી ઘણા દેશી રોકેટ પણ મળી આવ્યા છે. હવે ઓનલાઈન શોપિંગ પર નહીં મળે કેશબેક તથા ડિસ્કાઉન્ટ. નવા વર્ષમાં ઓનલાઈન શોપિંગ પર વિશિષ્ટ ડીલ, કેશબેક અને બમ્પર ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં ઉઠાવી શકાય. સરકારે ઈ કોમર્સ કંપનીઓને લઈને નવા નિયમ બહાર પાડ્યા છે, જેના લીધે આ કંપનીઓ કોઈ પણ પ્રકારના ઓફર નહીં આપી શકે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓ માટે નિયમોને કડક કરી દેવાયા છે. જો કે નવા નિયમોને કારણે ગૃહ વ્યવસાયોને ફાયદો થશે. સરકાર તરફથી લાગુ કરવામાં આવેલ નવા નિયમો અનુસાર કોઈ પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ સપ્લાયરને ખાસ સેવામાં કેશબેક, એક્સક્લુઝિવ સેલ તથા કોઈ પણ પોર્ટલ પર એક બ્રાન્ડના લોન્ચ, એમેઝોન પ્રાઇમ અને ફ્લિપકાર્ટ એશ્યોર જેવી ડીલ અથવા કોઈ પણ પ્રકારની ખાસ સેવા આપવામાં હવે કંપનીઓને પરેશાની થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે નવા નિયમોથી ઓનલાઈન પ્લેટફોર્મને કોઈ પણ પ્રકારના પક્ષપાત મુક્ત કરવાનો છે. જીવન તીર્થ ફાઉન્ડેશન દ્વારા ક્રિસમસની કરાઈ અનોખી રીતે ઉજવણી. ક્રિસમસ નિમિત્તે જીવન તીર્થ ફાઉન્ડેશન દ્વારા તક વંચિત સમાજના બાળકોના આનંદ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000 બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જીવન તીર્થ બાલ સંસ્કાર કેન્દ્ર, કન્યા કેળવણીની કન્યાઓ, રોજગારલક્ષી તાલીમ કેન્દ્રના વિદ્યાર્થીઓ, મહિલા બચત મંડળની બહેનો, આરટીઆઈ પ્રોજેક્ટના બાળકો અને અનુસંધાન સંસ્થાના બાળકો હતા. તેમાં 250 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ સાંસ્કૃતિક કાર્યક્રમ, પર્યાવરણ વિશે બેટી બચાવો બેટી પઢાઓ અને પ્લાસ્ટિક ફ્રી જેવા નાટકો કરી લોકોને જાગૃતતા આપી હતી. આ કાર્યક્રમમાં જીવન તીર્થના ટ્રસ્ટી રાજુ દીપ્તિ, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવભાઈ પટેલ, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન ગિરીશભાઈ પટેલ, ગોલ્ડ બ્લેસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીપકભાઈ હડકર અને આત્મીય ફાઉન્ડેશનના ટ્રસ્ટી બૃંદાબેન વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બૃંદા વૈષ્ણવ છે અને હું આત્મીય ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને જીવન તીર્થ સાથે છેલ્લા 3 વર્ષથી મને નાતાલ ઉજવવાનો અનેરો અવસર મળે છે, એના માટે હું જીવન તીર્થ પરિવારની ખૂબ આભારી છું. જીવન તીર્થ સંસ્થા વતી ચૌધરી મુકેશભાઈ, આ તકવંચિત સમાજના બાળકો છે બધા અને આ અમદાવાદના રાવાભાઈ ટેકરીયાઓ સ્લમ એરિયા, અમદાવાદનો મોટો મોટો સ્લમ એરિયા અને આ બાળકોને જે ક્રિસમસ અને જીવન તીર્થનો એન્યુઅલ ફંક્શન જે યોજાયો છે એમાં શ્રી બૃંદાબેન વૈષ્ણવનો ખૂબ આભાર માનીએ છીએ અને આ બાળકો છે એ પછાત સમાજના છે, જેથી કરીને આનંદ ઉલ્લાસ કરે એ માટે અમે સાથે બધા 3000 કુટુંબો અને જીવન તીર્થ ફેમિલી મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમના આયોજનમાં બાળકો બહુ જ આનંદ લે છે અને આનંદનો સહભાગી થવા બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.